65 on page number 61, C S A C 3. Find out the segments from the grid that have nearly the same meaning of this. નીચેના વાક્યો વાંચો અને તેના નજીકમાં અથવા તેને મળતા એવા મીનિંગનો જવાબ મીન્સ અર્થ જવાબ આપો. પહેલું સેન્ટેન્સ છે, એકોર્ડિંગ ટુ સમ હિસ્ટોરિયન્સ ઇન્ડિયન ઇન્વેન્ટેડ બ્લેક પાવડર. એકોર્ડિંગ ટુ સમ હિસ્ટોરિયન્સ એટલે કોઈ ઐતિહાસિકના કહેવા મુજબ ઇન્ડિયા ભારત ઇન્વેન્ટેડ એ બ્લેક પાવડર, ભારતે કાળા રંગના પાવડરને શોધ કરેલી. જવાબ હોય છે એકોર્ડિંગની જગ્યાએ શું લખશું, સમ હિસ્ટોરિયન્સ સે ધેટ બ્લેક પાવડર. સમ હિસ્ટોરિયન્સ સે ધેટ બ્લેક પાવડર એટલે ઘણા ઇતિહાસકારો એવું કહે છે કે બ્લેક પાવડર છે કાળા પાવડર તો બેઝિક મટીરિયલ યુઝ ઇન ફાયરવર્ક્સ, જે પ્રાથમિક જે પદાર્થ જે ફટાકડામાં ઉમેરવામાં આવે છે, વોઝ ઇન્વેન્ટેડ બાય ઇન્ડિયા, તેની શોધ ભારતમાં થઈ હતી. હવે એવી જ રીતે બીજો પ્રશ્ન છે, ફોર થાઉઝન્ડ ઓફ યર્સ હજારો વર્ષથી ધેર હેઝ બીન નો ચેન્જ, તેમાં કંઈ પણ જાતનો બદલાવ આવ્યો નથી, ઇન ધ બેઝિક ફોર્મ્યુલા ઓફ ગન પાવડર, જે બંદૂકમાં ઉપયોગ થતો પાવડરનો જે ફોર્મ્યુલા એટલે અનુસૂત્ર છે, હજારો વર્ષોથી તેમાં કોઈ સૂત્રમાં કોઈ પણ જાતનો ફેરફાર કરવામાં આવેલો નથી. હવે જવાબ જોઈએ, ધ બેઝિક ફોર્મ્યુલા ઓફ ધ બ્લેક પાવડર, બેઝિક ફોર્મ્યુલા એટલે જે પ્રાથમિક જે સૂત્ર છે એ કાળા રંગના પાવડરનું, ઓર ગન પાવડર એ બંદૂકમાં ઉપયોગ થાય છે એનો, હેઝ રિમેઇન અનચેન્જ ફોર સેન્ચુરીઝ. સો સદીઓથી તેમાં અનચેન્જ એટલે કોઈ પણ જાતનો સુધારો થયો નથી. થર્ડ ત્રીજો પ્રશ્ન વાંચીએ આપણે, મોડર્ન કેમિસ્ટ્રી હેઝ મેડ લાઇટ એન્ડ કલર ઇફેક્ટ મોર કોમન ઇન ફાયરવર્ક્સ. મોડર્ન કેમિસ્ટ્રી એટલે આજના રાસાયણિક ક્ષેત્રમાં રાસાયણિક ક્ષેત્રમાં હેઝ મેડ લાઇટ, લાઇટનો પ્રકાશનો ઉપયોગ છે, એન્ડ કલર રંગનો ઇફેક્ટ મોર કોમન, વધારે પડતું સામાન્ય ઇન ફાયરવર્ક્સ, ફટાકડાનો ઉપયોગ થઈ છે. અત્યારે આજના અદ્ભુત જે ફટાકડાઓ ત્યાં થાય છે એમાં નવા નવા રંગો અને અવાજ, જુદા જુદા અવાજોનો પણ ઉપયોગ એમાં જોવા મળે છે આપણે. હવે આપણે જવાબ જોઈએ, હાઉએવર વિથ ધ ડેવલપમેન્ટ ઓફ મોડર્ન કેમિસ્ટ્રી, કઈ રીતે કે જ્યારે અદ્ભુત જે અદ્ભુત રાસાયણિક છે એમાં વધારે ખાસ કરીને રંગ અને કલર, પ્રકાશ અને કલર, લાઇટ એન્ડ કલર ઇફેક્ટ હેવ બીકમ કોમન ફાયરવર્ક્સ. કોમન એટલે મોટે ભાગે તે સામાન્ય એ ફટાકડામાં એ જાણવા મળે છે. નેક્સ્ટ, બર્નિંગ એન્ડ એલ્યુમિનિયમ, બર્નિંગ એન્ડ એલ્યુમિનિયમ, બર્નિંગ એટલે સળગવું, એલ્યુમિનિયમ મેગ્નેશિયમ એન્ડ કેડમિયમ એટલે હાઈ ટેમ્પરેચર ઇમિટ્સ બ્રાઇટ લાઇટ. કેમ કે છે એલ્યુમિનિયમનો ઉપયોગ, એલ્યુમિનિયમ મેગ્નેશિયમ અને ટાઇટેનિયમ આ ત્રણેય વસ્તુ જો મોટા એને સળગવામાં આવે છે ઊંચા તાપમાને તો એમાં પ્રકાશ વધારે પ્રચલિત જોવા મળે છે. એનો જવાબ જોઈએ, ઇન ધ લાસ્ટ સેન્ચુરી છેલ્લા સદીઓથી ધ ડિસ્કવર ઓફ એલ્યુમિનિયમ મેગ્નેશિયમ એન્ડ ટાઇટેનિયમ વિચ બર્ન એટ હાઈ ટેમ્પરેચર ઇમિટિંગ બ્રાઇટ લાઇટ્સ, ઇમિટિંગ બ્રાઇટ લાઇટ્સ ડ્રામેટિકલી ઇમ્પ્રુવ ધ બ્રિલિયન્સ ઓફ ફાયરવર્ક્સ. રિપીટ કરું છું, છેલ્લા ઘણા સદીઓથી આપણે જોઈએ છે કે એલ્યુમિનિયમમાં મેગ્નેશિયમ અને ટાઇટેનિયમમાં ડિસ્કવરી એટલે મીન્સ કે એમાં ઘણા સુધારા લાવવા મળે છે, એમાં શું જોવા મળે છે, વિચ બર્ન એટ હાઈ ટેમ્પરેચર ઊંચા તાપમાને સળગાવવાથી ઇમિટિંગ બ્રાઇટ લાઇટ, એમાં તેજસ્વી પ્રકાશ ઉત્પન્ન થાય છે,
dramatically improved the brilliance of fireworks. इने इने कारण fireworks में अपन उनमें से फटाकड़ा में अपन करो सुधारो जोआ मरियो छे. विद्यार्थी मित्रों आ प्रश्न तुम्हारा पाठ्य पुस्तक में पेज 61 पर छे. साथ साथ मैं जॉब लखेला छे ये तुम्हारे नोटबुक में एक वक्त लखवाना रहेशे अने नोटबुक में उतार पछी पण होमवर्क में एक वक्त लखवाना रहेशे. तो आ तुम प्रश्न ना जवाब तुम्हारा नोटबुक में एक वक्त लखी लेजो. एक थी सात प्रश्न लखे एक थी चार उतार पछी पांच छह सात पछी में लखी छे.